जो मित्रों आज आपने बीजो भाग 7.1 नो बीजो प्रश्न बिंदु 00 અને 3615 વચ્ચેનું અંતર શોધો જો તમે વિભાગ 7.1માં ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો ઓકે તો જો સૌથી પહેલા આપણે આની કિંમત ધારીએ x1 y1 બરાબર a 00 b x2 y2 બરાબર 36 અને 15 દૂરી સૂત્રથી આની કિંમત મેળવીએ तो आनी किंमत शू आवशे बेटा ए बी इज इक्वल्स टू x2 माइनस x1 नो वर्ग y2 माइनस y1 नो वर्ग चलो हवे जोईए 36 माइनस 0 नो स्क्वायर प्लस 15 माइनस 0 नो स्क्वायर ओके छत्रीस माथे 0 बात करता कितला आवे बेटा 36 જ આવે તો 36 નો સ્ક્વેર પ્લસ 15 નો સ્ક્વેર ચલો તો 36 નો સ્ક્વેર કેટલો થશે બેટા યસ 1296 અને 15 નો 225 ટોટલ કેટલું થશે 1521 થશે અને 1521 નો જો તમે કરો તો 40 નો કેટલો થયો 1600 તો એક ઓછો કરીને જુઓ 9 યા 9 નો જ આવશે 39 ઓકે 39 એ બી ની કિંમત કેટલી 39 કિલોમીટર હવે આપણને શું કીધું છે કે જો તમારી બુક જોશો તમે તો વિભાગ 7.2 માં તમને ચર્ચા કરી છે કે બે ગામડા હોય એક એ હોય અને એક આ બાજુ હોય એક ઉત્તરમાં હોય અને એક પૂર્વમાં હોય ઓકે પૂર્વ અને ઉત્તરમાં હોય તો ધારી લો કે એ પૂર્વમાં છે અને આ ઉત્તરમાં છે આવી રીતે ઉત્તરમાં છે ઓકે આનું ડિસ્ટન્સ શોધવાનું છે તો આનું ડિસ્ટન્સ આપણે એવું શોધીએ કે એની કિંમત જો આપણે 00 લઈએ અને બીની કિંમત કેટલી લઈએ 36 અને 15 લઈએ તો આ બે વચ્ચેનો ડિસ્ટન્સ આપણે આ જ સૂત્રથી થઈ જશે જો 00 અને 36 15 અને દૂરી સૂત્રથી જો તમે એની ડિસ્ટન્સ શોધશો તો તમારે ડિસ્ટન્સ કેટલું આવશે 39 કિલોમીટર તો આ રીતે પણ આપણે બે ગામડાઓના દૂરી લઈને પણ દૂરી સૂત્રની મદદથી એની દૂરી શોધી શકીએ છીએ આપણે ઓકે હવે બીજો દાખલો તમને પૂછ્યો છે બિંદુઓ 1 5 2 3 અને 2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો સમરેખ છે કે નહીં તે નક્કી કરો ઓકે ચલો હવે જોઈએ આપણે એ x1 y1 એટલે 1 5 બી x2 y2 2 3 સી x3 y3 -2 -11 ચલો હવે દૂરી સૂત્રથી ત્રણેયની કિંમત શોધી આપણે ચલો x2 - x1 હું એકવાર લખું છું પછી સૂત્ર અનુવાદ રહેશે એટલે તમારે ધ્યાનમાં રાખવું ચલો 2 માંથી 1 બાદ કરો 3 માંથી 5 બાદ કરો કેટલું થશે 1 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર તો કેટલું થઈ જશે બેટા 1 વત્તા 4 બરાબર √5 √5ની કિંમત કેટલી આવશે બેટા આશરે આની કિંમત આવશે 2.24 આઈ થિંક એવી જ કિંમત રહેશે યસ ઓકે આશરે કિંમત છે ધ્યાન રાખજો બી સીની કિંમત હવે જોઈએ બી અને સી -2 છે આને પણ બેને બાદ કરીશું એટલે -2 - 2નો હોલ વર્ગ -11માંથી 3 બાદ કરીશું તો -11 - 3નો હોલ વર્ગ તો -4નો સ્ક્વેર -14નો સ્ક્વેર તો 4નો સ્ક્વેર કેટલો આવ્યો 16 પ્લસ 196 ચલો કેટલા થઈ જશે બેટા 16 પ્લસ 196 212ની અંદાજી કિંમત તમે વર્ગમૂળ શોધશો તો કેટલી આવશે બેટા 14.56 ઓકે ચલો હવે એસીની કિંમત હવે એસીની કિંમત આપણે શોધીએ તો એસી કેટલું આપ્યું છે આપણને જો અહીં એસીની કિંમત એટલે 1 માંથી -2 બાદ કરીશું તો 1 વત્તા 2નો સ્ક્વેર 5 માંથી -11 બાદ કરીશું એટલે 5 વત્તા 11 એટલે 3નો સ્ક્વેર પ્લસ 16નો સ્ક્વેર ઓકે તો 3નો સ્ક્વેર 9 પ્લસ 256 એટલે કેટલું થશે 265
તો આશરે કિંમત આની આવશે 16.28. ઓકે, હવે સમરેખમાં તમને ખબર હોય છે મિત્રો, જુઓ ધારી લો કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે, એટલે એસી સુધી પહોંચતા સૌથી મોટી કિંમત એસીની છે. તો એસી માટે પહોંચવા માટે એ બી અને બીસીનો સરવાળો કરો અને જો સરખા અંતરે હશે તો એસીની કિંમત સરખી આવી જશે. ઓકે, તો આપણે આ માટે શું કરીશું, એ બી પ્લસ બી સી. ઓકે ચલો, 2.24 પ્લસ 14.56 એટલે કેટલા થશે, 14 ને 2 16 16.80. પણ આપણી કિંમત એસીની 16.28 આવે છે, એટલે કેવી કિંમત છે, ઓછી કિંમત છે. માટે અહીંયા શું થશે, એ બી પ્લસ બી સી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એસી. માટે આ બિંદુઓ સમરેખ નથી, આ બિંદુઓ સમરેખ નથી. ચલો જો હવે આપણને આપી છો કે ચકાસો, 5 - 2 6 - 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો જુઓ સૌથી પહેલાં આપણે એની કિંમત 5 - 2, બીની કિંમત આપી છે આપણને 6 અને 4, સીની કિંમત આપી છે આપણને 7 અને -2. તો આના દૂરીસૂત્રથી આપણે એબીની કિંમત શોધીએ. ચલો 6 માંથી 5 બાદ કરો, 6 - 5 નો સ્ક્વેર, 4 માંથી -2 બાદ કરશો તો -2 + થઈ જશે, એટલે 4 - 2 નો સ્ક્વેર. ઓકે, તો અહીં આવી જશે 1 નો સ્ક્વેર + 6 નો સ્ક્વેર = 1 - 36 = 37 √. ઓકે ચલો બીસીની કિંમત શોધીએ, બીસીની કિંમત શોધવા માટે 7 માંથી 6 બાદ કરો, -2 માંથી -4 બાદ કરો, તો અહીં કિંમત થશે 1 નો સ્ક્વેર - 6 નો સ્ક્વેર. તો અહીં કિંમત થશે 1 + 36, એટલે કિંમત આવશે 37. પછી એસીની કિંમત આપી છે, તો ચલો જોઈએ 7 માંથી 5 બાદ કરો, -2 માંથી -2 બાદ કરવાનું છે એટલે +2 થઈ જશે. ઓકે, તો અહીં થઈ જશે 2 નો સ્ક્વેર + 0 એટલે રૂટ ચારની કિંમત આવશે 2. તો જો અહીં એ બી બરાબર બી સી છે, પણ એ બી બરાબર બી સી બરાબર એસી નથી. ઓકે, માટે આપેલા બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.